आ बीमारी संतान प्राप्ति में अवरोधरूप होई शके। पीसीओएस पॉलीसिस्टिक ओवेरी सिंड्रोम अंतस्रावी डिस्कॉर्डर। तमे ज तमारा डॉक्टर यूट्यूब चैनल में आप सर्वे दार्शनिक मित्रों नु हार्दिक स्वागत छे। विक्रम बी पटेल ना जय श्री कृष्ण। आज नो आपणो विषय छे संतान प्राप्ति में अवरोधरूप परिबर अने जे महिलाओं में जोवा मळती सामान्य समस्या जेने आपणे पीसीओएस अथवा एने पॉलीसिस्टिक ओवेरियन सिंड्रोम तरीके आपणे ओळखीए छीए। मित्रों आ पॉलीसिस्टिक ओवेरियन सिंड्रोम ए सामान्य रीते गर्भधारण माटे अवरोधरूप बीमारी छे, एटले आपणे एने पहेला ओळखी लेवी जोईए। एटले महिलाओने सामान्य रीते જ્યારે એ તરુણાવસ્થામાં હોય અને તરુણાવસ્થાના અંત સુધીમાં એમને આ બીમારીના લક્ષણોની શરૂઆત થતી હોય છે, જેમ જેમ વધતી ઉંમર વધે એમ એમ આ સમસ્યામાં વધારો થઈ શકે છે। એટલે આપણે આ બીમારીના શું લક્ષણો હોય અને આયુર્વેદમાં आना निवारण माटे कई कई वनस्पति उपयोग में लई शकाय एने हूँ तमारी आगळ चर्चा करवा मांगु छू। सामान्य रीते एवं कहेवाय छे के स्त्रीओ में आ समस्या हॉर्मोनल्स असंतुलन ने लीधे थती होय छे। एटले आ अवस्थानी शरूआत तरुणावस्थाना अंत सुधीमां थाय छे, एटले के स्त्रीना प्रथम पीरियड अथवा एना पछीना थोड़ा पीरियडो पछी आ पीसीओएस नी समस्या छे के नहीं एनी आपणे जानकारी मळती होय छे। सामान्य रीते पीसीओएस नी समस्या माटे मादा जातीय हॉर्मोन्स जवाबदार होय छे अने एमनुं वधतुं प्रमाण એ પીસીઓએસ માટે જવાબદાર હોય છે। જો આપણે માદા પ્રજનન તંત્રની વાત કરીએ તો માદામાં ઉદર ગુહાની અંદર એક જોડ એટલે કે બે અંડપિંડો આવેલા હોય છે અને આ અંડપિંડોમાંથી દર મહિને પરિપક્વ અંડકોષ બનતો હોય છે। આ સામાન્ય રીતે કુદરતી રચના છે અને કુદરતી રીતે દર મહિને પરિપક્વ અંડકોષ મુક્ત થતો હોય છે। આ ક્રિયાને ઓવ્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે। પણ જે બહેનોને પીસીઓએસની સમસ્યા હોય એવી બહેનોમાં આ ઓવ્યુલેશનની ક્રિયા અનિયમિત થતી જોવા મળે છે, જેને કારણે ગર્ભધારણ કરવામાં મોટી સમસ્યા ઊભી થઈ શકે છે। એટલે ગર્ભધારણ ના થાય માટેની એક સામાન્ય સમસ્યા પીસીઓએસ હોઈ શકે છે। પીસીઓએસ ધરાવતી મહિલાઓમાં એના કેટલાક લક્ષણો હોય છે અને આ લક્ષણો માટે જવાબદાર છે એન્ડ્રોજન્સ। આ એન્ડ્રોજન્સ એ સેક્સ હોર્મોન્સનું એક જૂથ છે જે બધી જાતિઓમાં જોવા મળતું હોય છે। સામાન્ય રીતે પુરુષમાં એન્ડ્રોજન્સનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જ્યારે માદામાં આ એન્ડ્રોજન્સનું પ્રમાણ ઓછું હોય છે। નરમાં જોવા મળતો એક હોર્મોન્સ જેનું નામ છે ટેસ્ટોસ્ટેરોન અને એ પુરુષના જાતીય ગુણલક્ષણો માટે જવાબદાર છે, એ પણ એક પ્રકારનો એન્ડ્રોજન્સ છે। જ્યારે માદામાં જોવા મળતા જાતીય અંતસ્રાવો એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એ પણ એન્ડ્રોજન્સ છે। એટલે એન્ડ્રોજન્સનું વધતું પ્રમાણ એ આ પીસીઓએસ માટે જવાબદાર છે એવું માનવામાં આવે છે। પીસીઓએસથી પીડાતી મહિલાઓમાં કેવા લક્ષણો હોય એ પૈકી આપણે કેટલાક લક્ષણોની ચર્ચા કરીએ છીએ, જેના કારણે પીસીઓએસ છે કે નહીં એની આપણને જાણકારી મળે। પીસીઓએસનું સામાન્ય રીતે પહેલું પગથિયું એ ચહેરા ઉપર ખીલ થવા,
सामान्य रीते चेहरा ऊपर खील थवा ए सामान्य बाबत छे, परंतु घणी महिलाओने चेहरा ऊपर असंख्य खीलो थता होय, आखो चेहरो खीलोथी भरी जतो होय अने आ समस्या घणा लोबा समय सुधी चालती होय, तो एना पाछळनुं कारण एक ए होई शके के कदाच ए महिलाने पीसीओएस होई शके। बीजुं एनुं हुं तमने कारण आपुं के वाळ खरवा ए सामान्य बाबत छे, पण आवी महिलाओने वाळ खरवानुं प्रमाण अतिशय होय અને એટલા બધા વાર ખરતા હોય કે જો જોતામાં એવી મહિલાઓને પુરુષ પેટર્નની ટાલ પડી જાય, તો એ કારણ પીસીઓએસનું હોઈ શકે। સામાન્ય રીતે શરીરના જુદા જુદા ભાગો ઉપર અસામાન્ય વાળની વૃદ્ધિ થવી એ પણ એક પીસીઓએસનું કારણ હોઈ શકે। આગળ વાત કરી પ્રમાણે વંધ્યત્વ, સામાન્ય રીતે दंपति कोई पण प्रकारना गर्भ निरोधक साधनों उपयोग ना करे अने 6 महीना में गर्भधारण ना थाय तो ये वंध्यत्वनो केस गणी शकाय, अने ए माटे कदाच आ पीसीओएस जवाबदार होई शके। हाई ब्लड प्रेशर, ब्लड शुगर में वधारो, हताशा, स्ट्रेस जेवा घणा बधा लक्षणों ए पीसीओएस ना होई शके। आ पैकीना कोई पण लक्षण के एना करता वधारे लक्षणों जो एक साथे जोवा मळे तो आपणे गायनेकोलॉजिस्टनी एक वार मुलाकात लेवी जोईए अने पीसीओएस छे के नहीं एनी आपणे खातरी करवी जोईए। हवे पीसीओएस माटे मैं तमने कह्युं प्रमाणे एंड्रोजन्सनुं વધતું પ્રમાણ જવાબદાર છે। એન્ડ્રોજન્સનું વધતું પ્રમાણ એ આ બધી સમસ્યાઓ ઊભી કરવા માટે જવાબદાર છે। એટલે જો તમે પીસીઓએસની ખાતરી ના કરો તો લાંબા સમય આ પીસીઓએસની સમસ્યા ગંભીર પરિણામો પણ સર્જી શકે છે, જેવા કે ડાયાબિટીસ અને હૃદય રોગની સમસ્યાઓ તમને પેદા કરી શકે છે। એટલે સત્વરે આ ઉપર દર્શાવેલા લક્ષણો પૈકીના જો મોટા ભાગના લક્ષણો તમારી સાથે જોડાયેલા હોય તો એકવાર સ્ત્રી રોગ નિષ્ણાતની સારવાર અને સલાહ લેવી ખૂબ જ જરૂરી છે। મિત્રો, હવે આ પીસીઓએસ જેને છે એવી માતાઓને આ પીસીઓએસની સારવાર ચાલતી હોય, છતાં પણ એમાં કોઈ પણ પ્રકારનો સુધારો આવતો ના હોય, તો એવી મહિલાઓ માટે આયુર્વેદમાં જુદી જુદી વનસ્પતિઓનો ઉપયોગ સૂચવ્યો છે। એટલે એના માટે પીસીઓએસમાં પહેલું એક લક્ષણ મેં કહ્યું એ પ્રમાણે અનિયમિત પીરિયડ, પીરિયડ ઘણા સુધી ચાલવા, પીરિયડ બંધ થઈ જવા જેવી સમસ્યાઓ એ પીસીઓએસને પ્રેરિત કરે છે। એટલે આના માટે આયુર્વેદની અંદર સૌથી પહેલા નંબરમાં જે વનસ્પતિ દર્શાવી છે એ એલોવેરા એટલે કે કુંવરપાઠું છે। હવે કુંવરપાઠું એ આપણને આ પીસીઓએસમાં કેવી રીતે મદદ કરી શકે, એલોવેરા એ એન્ટીઓક્સિડન્ટ છે, એલોવેરાની અંદર વિટામિન સીનું પ્રમાણ વધારે છે જે આપણા સ્વાસ્થ્યને સુરક્ષિત રાખી શકે છે। એલોવેરા એ એન્ટીબેક્ટેરિયલ છે એટલે શરીરમાં વધતા બેક્ટેરિયાના ચેપથી રક્ષણ આપે છે। પીસીઓએસની સમસ્યાથી પીડાતી મહિલાઓમાં બ્લડ શુગર વધી શકે છે, એટલે એલોવેરા એ બ્લડ શુગર ઘટાડવામાં અથવા એના નિયંત્રણ માટે જવાબદાર છે। એલોવેરા જ્યુસ માસિક સ્રાવને નિયમિત કરે છે, જો માસિક સ્રાવ નિયમિત થાય તો ઓવ્યુલેશનની ક્રિયા પણ નિયમિત થાય, અને ઓવ્યુલેશન જો નિયમિત થશે તો ગર્ભધારણની શક્યતા વધી જશે। અહીંયા પીસીઓએસ હોય એવી
માતાઓને વજનમાં ખૂબ જ વધારો થતો હોય છે, એટલે વધતા વજનને ઘટાડવા માટે પણ આ એલોવેરા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. અહીંયા પિરિયડ દરમિયાન પેઢામાં અને પેટમાં થતો દુખાવો અસહ્ય હોય છે, આ એલોવેરા તમારી કબજિયાતને દૂર કરે છે, જેને પરિણામે પિરિયડ દરમિયાન થતા દુખાવાઓ મટે છે. અનિયમિત પિરિયડ ને નિયંત્રિત કરે છે અને હોર્મોનલ્સ બેલેન્સ માટે આ કુંવર પાઠું ખૂબ જ અગત્યનું છે. એટલે પીસીઓએસની સમસ્યાથી પીડાતી માતાઓએ એલોવેરા જ્યુસનો ઉપયોગ કરવો જોઈએ. પીસીઓએસની સમસ્યા માટે એક બીજી વનસ્પતિ જેને આપણે રસોડામાં વર્ષોથી ઉપયોગ કરીએ છીએ એ વનસ્પતિનું નામ છે ફોનિકુલમ વલ્ગેરી, એટલે વળિયારી. એટલે આ પીસીઓએસની સમસ્યાથી બચવા માટે નિયમિત વળિયારીના જ્યુસનું સેવન કરવાની સલાહ અહીંયા આપવામાં આવે છે. આ વળિયારીના પાણીનું જ્યુસ વાપરવાના કેટલાક ફાયદાઓ છે આ પ્રમાણે છે. મોટાપો ઘટાડવા માટે એક અસરકારક પ્રાકૃતિક ઉપચાર તરીકે આપણે વળિયારીના પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. પિરિયડ દરમિયાન અતિશય રક્તસ્રાવ થતો હોય તો એને ઘટાડે છે, માટે પણ વળિયારી ખૂબ જ અગત્યની છે. હોર્મોનલ અનિયમિતતાને સુધારે છે. ઇનફર્ટિલિટી સમસ્યામાં મદદરૂપ થાય છે, તમારા સ્ટ્રેસને ઘટાડે છે અને મૂડમાં વધારો કરે છે. એટલે આ બધા જ લક્ષણો પીસીઓએસથી પીડાતી મહિલાઓમાં હોય છે, એના માટે વળિયારીનું સેવન કરવું ખૂબ જ હિતાવહ છે. ત્યાર પછી તજનો ઉપયોગ કરવાથી પણ પીસીઓએસની સમસ્યા હળવી થઈ શકે છે, કારણ કે પીસીઓએસમાં કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ પાછળ જતા જોવા મળતું હોય છે, એટલે હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે, શરીરના દુખાવા મટાડે છે, હાઈ કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડે છે, સોદાની સમસ્યાઓ ઓછી થાય છે, પીરિયડની અનિયમિતતા દૂર કરે છે. તો આ પણ આ પીસીઓએસની સમસ્યાથી પીડાતી માતાઓ માટે આ તજનું સેવન પણ કરી શકે છે. એટલે વરિયારીના પાણી સાથે તમે નિયમિત અડધી અડધી ચમચી આ તજના પાવડરનો ઉપયોગ કરી તમારી સમસ્યાઓ હળવી કરી શકો છો. ત્યાર પછી અગત્યની એક વનસ્પતિ છે જેનું નામ છે નગોળ. આ નગોળ પણ પીસીઓએસની બીમારી માટે ખૂબ જ અગત્યની. આ નગોળ એ પીસીઓએસની સમસ્યાઓને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક વનસ્પતિ તરીકે ઉપયોગમાં લેવાય છે. નગોળ પણ વધુ પડતા પીરિયડ્સને નિયમિત કરે છે, રક્તસ્રાવ ઘટાડે છે, પીરિયડ્સ દરમિયાન દુખાવાને દૂર કરે છે, હોર્મોનલ અસંતુલનને સંતુલિત કરે છે. આ ઘણા બધા ફાયદા એ નગોળના છે. એટલે નગોળના પાનનો જ્યુસ અથવા એની છાલનો ઉકાળો જો નિયમિત પીવામાં આવે તો આ પીસીઓએસની સમસ્યાથી આપણને છુટકારો મળી શકે એમ છે. જો ઉપરની દર્શાવેલી કોઈ પણ સમસ્યા હોય તો એકવાર તમે તમારા સ્ત્રીરોગ નિષ્ણાંતને મળો અને એમની સલાહ પ્રમાણે આ મેં સૂચવેલા જે ઉપાયો છે એ જો કરવામાં આવશે તો પીસીઓએસની સમસ્યામાંથી આપણને ખૂબ જ મોટી રાહત મળશે. વિક્રમભાઈ પટેલના સપ્રેમ નમસ્કાર.